Hello everyone, I am Dr. Rasmi Jaisani, City Dental Hospital, Rajkot, Gujarat, Special Interest in Children Dentistry. आज हम बात करवा जाई रही छु प्रिवेंटिव मेजर्स सीलेंट विषय. सीलेंट શું છે, એનાથી શું ફાયદો થાય, કોણ કરાવી શકે, કેવી રીતે કરવામાં આવે છે અને કરાવ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ, તો ચલો એક પછી એક આપણે વાત કરતા જઈએ. સીલેંટ એ એક હેલ્ધી પ્રોટેક્ટિવ લેયર છે જે આપણી પાકી ચાવવાની દાઢ ઉપર લગાવી દેવામાં આવે છે. ભગવાને આપણને જે પાકી દાઢ આપી છે એમાં આવી રીતે ચાવવાની સપાટી ઉપર ગ્રુવ્સ હોય છે અને પીટ્સ હોય છે, એને પીટ એન્ડ ફિસર્સ કહેવાય છે અમારી ભાષામાં. હવે જો આ એકદમ રહેવા દેવામાં આવે તો ખોરાક અહીંયા પડ્યો રહે, ડાયરેક્ટ જ થાય, ઇઝીલી ક્લીન ન થઈ શકે, તો કેવિટી થઈ જતી હોય છે. જો આપણે સિલેન્ટ કરી દઈએ આ સરફેસ ઉપર, આપણને શું ફાયદો થાય કે ડાયરેક્ટ બેક્ટેરિયા અને ફૂડનો કોન્ટેક્ટ વિથ હેના, ઇટ્સ લાઈક અ હેલ્મેટ. આપણે હેલ્મેટ પહેરી લઈએ તો આપણને પ્રોટેક્શન હેન્ડનું મળી જાય. એવી જ રીતે જો આપણે સિલેન્ટિક દાઢને પાકી દાઢોમાં કરી દઈએ તો એને એનું પ્રોટેક્શન મળી જાય અને ઇઝી ટુ ક્લીન થઈ જાય. ખાચા ખુચીવાળું ફર્નિચર હોય તો કેમ આપણને સાફ કરવું ડિફિકલ્ટ થાય, જો એ સ્મૂધ હોય તો ઇઝીલી ક્લીન થઈ જાય. તો આ એમનો ફાયદો છે. હવે કોણ કરાવી શકે, તો દરેક વ્યક્તિ નાનો તેમજ મોટો જેમની પાસે પાકી દાઢો છે અને એમાં ગ્રોસ છે અને પીટ છે એ બધાને જ આપણે કરી શકીએ. મેઇનલી અમે રેકમેન્ડ કરતા હોય કે બાળકનું જ્યારે પહેલી દાઢ ઉગે જે 6 વર્ષની ઉંમરે, ત્યારે જો આપણે એના પ્રોટેક્શન આપી દઈએ તો એનો મેક્સિમમ બેનિફિટ આપણને મળે છે. સેકન્ડ કે જેમને ઝેરો સ્ટેમ એટલે કે મોઢામાં લાળગંધથી માંથી લાળ નો સ્ત્રાવ છે ઓછો થઈ ગયો હોય, સ્પેશિયલી કેન્સર પેશન્ટમાં જેમને રેડિયોથેરાપી લીધી હોય, અને થર્ડ વન કે જેને ઓલરેડી કેવિટીઝ એકાદા બે દાંતમાં થઈ ગઈ છે તો બીજા દાંતમાં આપણે પ્રિવેન્ટ કરવા માટે આ કરી શકીએ. હવે કેવી રીતે કરવામાં આવે છે, તો એકદમ ઇઝી, ફાસ્ટ, સિમ્પલ અને પેનલેસ ટ્રીટમેન્ટ છે. જસ્ટ ટીથને ક્લીન કરી, જેમ આપણે ઘરે બ્રશ કરીએ છીએ એવી રીતે અમારી પાસે સ્મોલ બ્રશ હોય, એનાથી પ્રોપર આ સરફેસ ક્લીન કરી, ડ્રાય કરી, અને જે 3 ટાઈપના મટીરિયલ હોય છે, આઈધર કમ્પોઝિટ, કમ્પોમર ઓર કમ્પોઝિટ રેઝિન, તો એમાંથી જે બી તમારા ડેન્ટિસ્ટ સિલેક્ટ કરે એ પ્રમાણે સિમ્પલ પ્રોસિજર કરી અને વિધિન ઓફ 5 મિનિટ તમારે સિલેન્ટ થઈ જાય છે. હવે સિલેન્ટ કર્યા પછી શું કેર કરવાની અને કેટલો ટાઈમ ચાલે, તો જેવી રીતે આપણે મોબાઈલની સ્ક્રીન છે એ ડિયર્સ ચેન્જ કરતા હોઈએ છીએ અને એનું લાઈફ છે એ આપણા યુઝિસ ઉપર હોય છે, સેમ વે આ પ્રોટેક્ટિવ કોટની લાઈફ છે એ તમારી ચ્યુઇંગ હેબિટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે 10-12 મહિનાની એવરેજ એમની લાઈફ હોય છે અને ત્યારબાદ તમારે એમને ચેકઅપ કરાવી અને જરૂર પડે તો રિપીટ કરવાનું હોય છે. જો આપણે ચીગમ અને એવી કોઈ સ્ટીકી વસ્તુ જો અવોઇડ કરતા હોય તો એ મોર ધેન 1 યર પણ ચાલી શકે છે. તો ખાસ આટલી સિમ્પલ ટિપ્સથી આપણે આપણા દાંતને 80% ADA મીન્સ કે અમેરિકન ડેન્ટલ એસોસિએશનના રિસર્ચ પ્રમાણે, જો આપણે પ્રોપર સિલેન્ટ કરાવીએ છીએ અને પ્રોપર ઓરલ હાઇજીન 2 ટાઈમ બ્રશ કરીએ છીએ તો 80% જેટલો સડો થતો રોકી શકીએ છીએ. તો છે ને મેજિકલ થિંગ્સ. તો હોપ તમને આ ટિપ્સ ઉપયોગી લાગી હશે, તો પ્લીઝ લાઇક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ.